ભલે વિદ્યાર્થીઓ, હવે આપણે ઇમ્પ્રેસ દ્વારા સ્લાઇડ શો પ્રેઝન્ટેશન અથવા રજૂઆત બનાવીશું. સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ, ઓપન નો ઓફિસ, ઇમ્પ્રેસ. ત્રણ ઓપ્શન આવશે વિઝાર્ડમાં: એમ્પ્ટી પ્રેઝન્ટેશન, પ્રોમ ટેમ્પલેટ, ઓપન એક્ઝિસ્ટિંગ પ્રેઝન્ટેશન. એમ્પ્ટી પ્રેઝન્ટેશન રાખી નેક્સ્ટ કરીશું, ફરીથી નેક્સ્ટ કરીશું, ક્રિએટ કરીશું. હવે તમને અહીં આગળ જમણી સ્લાઇડ શો ચાલુ કરો તમે, એટલે કે ઇમ્પ્રેસ ખોલો, તો ત્રણ ભાગમાં સ્ક્રીન જોવા મળે છે: સ્લાઇડનો કાર્યવિભાગ, સ્લાઇડનો લેઆઉટ અને ટાસ્ક પેન. અહીં લખી દઈએ ઇમ્પ્રેસ ક્રિએટ ન્યૂ સ્લાઇડ. હવે બે બ્લોક આવ્યા, પહેલા બ્લોક પર અક્ષર જ્યાં લખ્યા ત્યાં ક્લિક કરો, બોર્ડર આવશે, બોર્ડર પર ક્લિક, બોલ્ડ, શેડો, ફોન્ટ સાઇઝ, રંગ આપો, બીજો બ્લોક સિલેક્ટ કરો, બોલ્ડ, સ્લાઇડ શો, શેડો, રંગ આપો. આ પહેલી સ્લાઇડ બની. અહીં તમે વિવિધ લેઆઉટ જોઈ શકો છો, જે જરૂર હોય એ પ્રકારનો લેઆઉટ પસંદ કરવાનો. નવી સ્લાઇડ લાવવા માટે ઇન્સર્ટ પર ક્લિક, સ્લાઇડ પર ક્લિક, લખવું અવર ઇન્ડિયન ફેસ્ટિવલ, બીજા બ્લોકમાં લખવું દિવાળી, ઈદ, ઇસ્ટર, ક્રિસમસ, હોલી, ન્યૂ યર. પહેલા બ્લોકને સિલેક્ટ કરો, બોર્ડર પર ક્લિક, બોલ્ડ, શેડો, રંગ આપો. બીજો બ્લોક સિલેક્ટ, બોર્ડર પર ક્લિક, બોલ્ડ, શેડો, રંગ આપો. હવે આ બે સ્લાઇડ બની. પહેલી સ્લાઇડ પર ક્લિક. હવે ટ્રાન્ઝિશન આપવું છે, ઇફેક્ટ સ્લાઇડ આવન ઇફેક્ટ, સ્લાઇડ શો પર ક્લિક, સ્લાઇડ ટ્રાન્ઝિશન, કોઈપણ એક જમણી બાજુથી સ્લાઇડ ટ્રાન્ઝિશન પસંદ કરો. બીજી સ્લાઇડ એનું ટ્રાન્ઝિશન પસંદ કરો. પહેલી સ્લાઇડ પર જાઓ. હવે આપણે કસ્ટમ એનિમેશન કરીશું. સ્લાઇડમાં રહેલો ડેટા જે છે, માહિતી છે, એને ઇફેક્ટ આપવી છે. પહેલો બ્લોક સિલેક્ટ કરીશું, સ્લાઇડ શો, કસ્ટમ એનિમેશન, જમણી બાજુ કસ્ટમ એનિમેશનમાં એડ પર ક્લિક, ચેકબોર્ડ પર ક્લિક. સ્પીડ બહુ ફાસ્ટ છે એટલે મીડિયમ કરું છું. ઓકે. બીજો બ્લોક સિલેક્ટ કરો, બોર્ડર પર ક્લિક, કસ્ટમ એનિમેશન ચાલુ જ છે, એડ ડાયમંડ. ઓકે. બીજી સ્લાઇડ પસંદ કરો, પહેલો બ્લોક સિલેક્ટ કરો, એડ ઓકે. બીજો બ્લોક પસંદ કરો, કસ્ટમ એનિમેશન, એડ. ઓકે. હવે ફાઇલ સેવ કરીએ. ફાઇલ સેવ એઝ, નામ આપીએ માય ફર્સ્ટ પ્રેક્ટિસ વન. ઇમ્પ્રેસમાં ફાઇલના નામની પાછળ ડોટ ઓડીપી ઓટોમેટિક લખાઈ જાય છે. ડેસ્કટોપ પર સેવ કરીએ. હવે સ્લાઇડ શો જોવા માટે પહેલી સ્લાઇડ પસંદ કરો, સ્લાઇડ શો મેનુ પર ક્લિક, સ્લાઇડ શો વિકલ્પ ઉપર ક્લિક અથવા F5 કી.
અત્યારે વિદ્યાર્થીઓ આપણે સામાન્ય સાદો સ્લાઇડ શો બનાવતા શીખ્યા, બાકીનું હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.